वही सेवा सदन खाते नायब कलेक्टर ना अध्यक्ष स्थाने डभोई ने दर्भावती ने ओळख आपवा माटे डभोई तालुका ने ऐतिहासिक किल्लाओ तेमज तळावो ने ब्यूटिफिकेशन करी प्रवासन स्थल तरीके डेवलपमेंट करवा माटे नी कवायत हाथ धरी हती। डभोई सेवा सदन खाते नायब कलेक्टर ना अध्यक्ष स्थाने डभोई ने दर्भावती ने ओळख आपवा माटे तालुका ने ऐतिहासिक किल्लाओ तेमज तळावो ने ब्यूटिफिकेशन करी प्रवासन स्थल तरीके डेवलपमेंट करवा माटे नी कवायत हाथ धरी हती। આ બેઠકમાં પુરાતત્વ વિભાગના કર્મચારીઓ, ડભોઈના ધારાસભ્ય, નગરપાલિકાના ચીફ ઓફિસર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા। આ બેઠકમાં ડભોઈ તાલુકાના તેન તળાવ ગામના તળાવને બ્યુટીફિકેશન માટે સરકારે 2 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી દીધી છે, ત્યારે નવીન તળાવને ડેવલપમેન્ટ કેવી રીતે થશે તેનું પ્રોજેક્ટર પર તળાવના નવીનીકરણનું પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું। તેમજ ડભોઈ નગરના 4 કિલ્લાઓનો બ્યુટીફિકેશન કરી ડભોઈને દર્ભાવતી બનાવવાની કવાયત હાથ ધરી હતી। સાથોસાથ ડભોઈ તાલુકાના વઢવાડા તળાવને પણ સરકાર દ્વારા તાજેતરમાં જ 5 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી દેવાઈ છે, ત્યારે વઢવાડા તળાવને પણ બ્યુટીફિકેશન આવનારા દિવસોમાં કામ ચાલુ કરવામાં આવશે। ઇલેક્શન વખતે મેં ડભોઈને દર્ભાવતી બનાવવાનું જે વચન આપ્યું છે એને અનુરૂપ આજે દર્ભાવતીની શોભા કેવી રીતે વધે, દર્ભાવતીનું આ ગઢભવાની મંદિર પર જ્યાં આપણે ઊભા છીએ 850 વર્ષ જૂનું આ મંદિર જે એને હીરા કડિયાની જે યાદ અપાવે છે ત્યાં આગળ આજે અધિકારીઓ સાથે આવ્યા છીએ અને સરકારે પ્રવાસન વિભાગમાં લેવાનું નક્કી કર્યું છે। એની પાછળ આવેલું જે તળાવ જે અત્યારે ગંદકીથી ખતખતે છે એને સાફ કરીને એને નવું રૂપ આપવા માટે આજે આયોજન અધિકારી, પ્રાંત અધિકારી સહિત આર્કિટેક્ટ સહિતના લોકો અહીંયા આવ્યા છે અને એની પાછળનું કારણ એ છે કે તળાવને કેવી રીતે નવું રૂપ આપી શકાય। સેવા સદન ખાતે જે મિટિંગ હતી અધિકારીઓની સાથે એમાં તેન તળાવને 2 કરોડ રૂપિયાના ખર્ચે નવું રૂપ આપવાની તૈયારીઓ કરવામાં આવી છે। આર્કિટેક્ટે એનું પ્રેઝન્ટેશન આપ્યું, ત્યાંના સરપંચશ્રીને પણ હાજરી રાખીને ત્યાં શું ફેરફાર કરવા એની પણ ચર્ચા કરવામાં આવી। વઢવાણા ખાતે જે તળાવની સાથે સાથે લોકો આવે રહે એના માટે જે પ્રોજેક્ટ હાથમાં લેવામાં આવ્યો છે 4 કરોડ 31 લાખના ખર્ચનો અંદાજ છે, જેની ટેન્ડર પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે। પિન્ટુ પટેલ સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ, ડભોઈ।